ગુજરાતમાં ઓબીસી અનામતમાં આવતી જેટલી પણ જ્ઞાતિ છે તે સિવાય પણ બીજી જ્ઞાતિને તેમાં ઉમેરવામાં આવે તેવી માંગ ઘણા સમયથી ઉઠી રહી છે ત્યારે હવે ફરી એક વખત એવી જ માંગ સાથે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે ગેનીબેને ઓબીસી અનામતમાં કેટલીક જ્ઞાતિઓને સમાવવા અને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતો પીએમ મોદીને પત્ર લખ્યો છે ગેનીબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓબીસીમાં આવતી અતિ પછાત જ્ઞાતિઓ માટે અલાયદી અનામત માગ્યું છે તેમણે કહ્યું કે ઠાકોર કોળી સહિતની અતિ પછાત જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ શકતી નથી માત્ર પાંચ કે દસ ઓબીસી જ્ઞાતિના લોકોએ જ અત્યાર સુધીની અનામતનો નેવું ટકા લાભ ઉઠાવ્યો છે તેઓ આર્થિક સામાજિક રીતે સમૃદ્ધ છે અને સવર્ણો સાથે જોડાયેલા છે જ્યારે બાકીની પછાત જ્ઞાતિઓને માન માંડ લાભ મળતો હોવાથી ઠાકોર કોળી સહિતની અતિ પછાત જ્ઞાતિઓ માટે ઓબીસીની સત્યાવીસ ટકા પૈકી વીસ ટકા અનામત અલાયદી મળવી જોઈએ જ્યારે બાકીની સમૃદ્ધ બની ગયેલી પાંચથી દસ ટકા જ્ઞાતિઓને સાત ટકાનો લાભ મળવો જોઈએ ગેનીબેને કહ્યું કે તેમણે જણાવેલી જ્ઞાતિના લોકો આઝાદીના આટલા વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે તેમણે એવી અરજ પણ કરી કે આ જ્ઞાતિઓને અનામતને આધારે શિક્ષણ અને રોજગારીમાં કેટલો લાભ મળ્યો તેનો સર્વે પણ સરકારે કરાવી લેવો જોઈએ જો આમ નહીં થાય તો આ જ્ઞાતિઓ વધુ પછાત ગરીબ અને દયનીય સ્થિતિમાં જોવા મળશે અને બાકીની ઓબીસી જ્ઞાતિઓ વધુ સમૃદ્ધ થતી રહેશે ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિમાં આવતી તમામ જ્ઞાતિઓનો સર્વાંગી શૈક્ષણિક વિકાસ અને રોજગારની તકો મળે અને તેઓ પણ અન્ય જ્ઞાતિઓની સમકક્ષ આવી શકે તે માટે આ જરૂરી છે તેમણે એમ પણ કહ્યું છે કે બંગાળ બિહાર ઓડિસ્સા મહારાષ્ટ્ર તામિલનાડુ આંધ્રપ્રદેશ હરિયાણા સહિતના રાજ્યોમાં ઓબીસી અનામતમાં અલગ અલગ ધોરણોની નીતિ પ્રવર્તમાન છે તો તેને ધ્યાને રાખીને ગુજરાતમાં પણ આ જ રીતે ઓબીસી અનામતનું વિભાજન થવું જોઈએ તેમણે આ પત્રની એક નકલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રવાના કરી છે